नमस्कार मित्रों, आज आप सादा कैलक्युलेटर की मदद थी लॉग और एंटी लॉग कई रीतना शोधी सकाय एनो अभ्यास करवानो छे। सादा कैलक्युलेटर एटले के आ टाइपना कैलक्युलेटर में कोई जातनी लॉग नी स्विच होती नथी। तो दस ना आधार नो लॉग शोधवा माटे आ कैलक्युलेटर पण उपयोग में आवी सके। तो आनी मदद थी लॉग कई रीतना शोधी सकाय ना इजी हूँ तमने स्टेप कहूँ छू। तो लॉग शोधवा माटेना मैं अहीं तमने त्रण स्टेप कीधेला छे। पहला जे संख्या तमारे लॉग जोतो होय जे संख्यानो ए संख्या लखी अने आ कैलक्युलेटर में वर्गमूलनी जे आ की जे छे आवी की ए वर्गमूलनी की 13 वखत प्रेस करवानुं, पछी माइनस 1 करवानुं जे आंसर आवे एमाने एमां बीजुं वच्चे इक्वल टू के कोई की नहीं प्रेस करवानी। पहला 13 वखत आ पछी माइनस 1 अने पछी मल्टिप्लिकेशननी जे की होय એ 35-57 સાથે ગુણાકાર કર્યો એટલે તમને લોગનો જવાબ મળી જાય। જો હું તમને ઉદાહરણ આપું, દાખલા તરીકે આપણે લોગ આધાર 10 હોય આ રીતમાં, એ 10ના આધાર ઉપર 8.9 નો લોગ શું આવે? તો જો એની રીત માટે સૌથી પહેલા 8.9 પ્રેસ કરી દેવાના કેલ્ક્યુલેટરમાં, ઓકે। પછી આ વર્ગમૂળની સ્વીચ જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 વખત પ્રેસ કરી -1 ડાયરેક્ટ કરવાનું, -1 બરાબર, બીજી એક પણ કી પ્રેસ નહીં કરવાની, પછી ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન 3, 5, 5, 7 અને પછી છેલ્લે ઇક્વલ ટુ દબાવો એટલે આન્સર આવી જાય। તો આ લોગનો આન્સર આવ્યો 0.943। તો આ કેલ્ક્યુલેટરની મદદથી તમે લોગ ટેબલનો ઉપયોગ વગર ઇઝીલી આ રીતના લોગ જોઈ શકો। હજી એક એક્ઝામ્પલ આપું, જુઓ દાખલા તરીકે લોગ આધાર 10 56 નો લોગ જોવો છે। ચાલો 56 નો લોગ કઈ રીતના જોઈ શકાય? તો પેલા 56 લખી નાખવાનું, પછી આ વર્ગમૂળ ની સ્વીચ 13 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 વખત વર્ગમૂળ ની સ્વીચ પ્રેસ કર્યા પછી -1, આ -1, બીજી એક પણ કી પ્રેસ નહીં કરવાની, મલ્ટીપ્લિકેશન 3, 5, 5, 7 લાસ્ટ માં ઇક્વલ ટુ કરશો એટલે આન્સર આવશે, એનો આન્સર આવશે 1.74, 81 બરાબર છે। 81 એટલે પોઈન્ટ પછીના તમને એક્ઝેક્ટ આંકડા લોગના આ રીતના તમને મળી જશે, ઓકે, કેલ્ક્યુલેટરમાં લોગ। એ જ રીતના એન્ટી લોગ જોવો હોય એટલે લોગ જે છે એનાથી ઊંધા સ્ટેપ કરવાનો હોય એન્ટી લોગ માટે, તો એન્ટી લોગ માટે તમારે કોઈ પણ સંખ્યાનો એન્ટી લોગ શોધવો છે। ચાલો, તો એન્ટી લોગ શોધવા શું કરવાનું? પહેલા સંખ્યા લખી કેલ્ક્યુલેટરમાં ડિવાઇડેડ બાય 3, 5, 5, 7 કરવાના, 35-57 વડે ભાગાકાર કરવાનો, +1 કરવાનું, પછી મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ, પેલા મલ્ટીપ્લિકેશન ની સ્વીચ, પછી ઇક્વલ ટુ ની, એવું એક વખત, ફરી પાછું મલ્ટીપ્લિકેશન ની ઇક્વલ ટુ ની સ્વીચ 2 વખત, ફરી પાછી મલ્ટીપ્લિકેશન ની ઇક્વલ ટુ, એવું 13 વખત કરવાનું। જો એક ઉદાહરણ આપું એનું પણ, દાખલા તરીકે આપણે એન્ટી લોગ, ચાલો એન્ટી લોગ કોનો જોઈએ છે તો કે 0.87 આ સંખ્યાનો જોઈએ છે। તો પહેલા એ સંખ્યા લખી ના કરી જો 0.87, ઓકે। હવે શું કરવાનું? ડાયરેક્ટ સંખ્યા લખી ના, ડિવિઝન ની સ્વીચ 3, 5, 5, 7 એની અરે ને ડિવાઇડ કરવાનું, બીજી વચ્ચે એક પણ કી પ્રેસ નથી કરવાની, પછી +1 કરવાનું, ઓકે। લાસ્ટ શું કરવાનું? બીજી એક પણ સ્વીચ +1 પ્રેસ કર્યો પછી આ જો મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ 1 ટાઈમ, મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ 2 ટાઈમ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30 મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ ની સ્વીચ વારા ફરતી વારા મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ 13 વખત પ્રેસ કરતા જવાબ આવે છે 7.41, 43। તો આનો એન્ટી લોગ નો જવાબ આવશે 7.41, 43। તો આ રીતના તમે ઇઝી સ્ટેપથી લોગ અને એન્ટી લોગ બંને કેલ્ક્યુલેટર આવા સાદા કેલ્ક્યુલેટરમાં શોધી શકશો। જો તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો મારા આ જે છે વિડીયોને જરૂરથી લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।